கேகீகண்டாவநீலம் உரவரவிலசத் விப்ரபாதாப்ஜசிம்ஹம் சோபாட்யம் பீதவஸ்த்ரம் சரசிஜநயனம் சர்வதா சுப்ரசன்னம் பாணௌ நாராட் சாவம் கபினிகரயுதம் பந்துநா சேவ்யமானம் நௌமீட்யம் ஜானகீஷம் ரகுவரமனிஷம் புஷ்பகாரூடராமம் கோசலேந்திரபதகஞ்சமஞ்சுலோ கோமலாவஜமஹேஷவந்திதோ ஜானகீகரசரோஜலாலிதோ சிந்தகஸ்ய மனபங்கசங்கினோ குந்து இந்துவரகௌரசுந்தரம் அம்பிகாபதிமபீஷ்டசித்திதம் காருணீககலகஞ்சலோசனம் நௌமி சங்கரமனந்தமோசனம். तो कहा गोसुंड जी गौरव जी समक्ष ज्ञान और भक्ति अभिनना स्वरूप में निरूपण करो ये पशी गौरव जी वही प्रश्न पूछा पुनि सत्रह बोले खगराओ जो कृपाल मोहि ऊपर भाव ऊपर भाव जो वही कृपाओ મારો અગર આપના સ્નેહિત છે તો આપનો સેવક જાણીને મને આ સાત પ્રશ્નના ઉત્તર કહો. પહેલા એમ મને કહો, પ્રથમ અહી કહો, નાથ મતિધીરા સબતે દુર્લભ કવન શરીર. હે મતિધીર નાથ, પહેલા આપ મને એ કહો કે સૌથી દુર્લભ દેહ કયો છે? બળ દુઃખ કવન સૌથી વધારે, કારણ કે આપ તો બધા દેહમાંથી પસાર થઈ ચુક્યા છો, સૌથી દુર્લભ દેહ કહો. બળ દુઃખ કવન, સૌથી મોટું દુઃખ કહો. કવન સુખ ભારી, અને સૌથી મહાન સુખ કહો. સંત અસંત મરમ તુમ જાણો. આપ તો અસંત રહી ચુક્યા છો અને સંત છો, સંત અને અસંત બંધનું મન આપ જાણો છો. તેને કરે સહેજ સ્વભાવ વખાનો. તો સંત ને અસંત નો જે સહજ સ્વભાવ છે એ વિસ્તારે મને કહો. કવન પુણ્ય શ્રુતિ વિદિત વિશાલ, શાસ્ત્રમાં જે વિદિત હોય વિશાળ પુણ્ય કહ્યું છે. કહો કવન અઘ પરમ કરાલા, અને મહાભયંકર પાપ કહ્યું છે. માનસ રોગ કહું સમજાય, એને બધો જે માનસ રોગ છે એ મેં જરા સમજાવીને કહો. આમ સાત પ્રશ્ન કર્યા, સૌથી દુર્લભ દેહ કયો, સૌથી મોટું દુઃખ કયો, સૌથી મોટું સુખ કયો, સંતના શું લક્ષણ, અસંતના શું લક્ષણ, સૌથી વિશાળ પુણ્ય કયો, સૌથી ભયાનક પાપ કયો, અને માનસ રોગો કયા. તો કાક ભૂષણજીએ ઉત્તર આપવાનો પ્રારંભ કર્યો. નર્તન સમ નહી કવ નહી ઉદેહી જીવ ચરાચર જાત જેહી. તો જો ગરુડજી, આ મનુષ્ય દેહ સમાન બીજો કોઈ દેહ છે નહીં. ચરાચર જેવું જે કઈ જીવો છે જગતની અંદર, ચર નચર બધા વાસ્તવમાં મનુષ્યના દેહની ચાહના કરતા હોય છે. કેમ છે? નરક સ્વર્ગ અપવર્ગ નિશયની. મનુષ્ય દેહ તો નિસરણી છે. જો પુણ્યકર્મ કરીએ તો સ્વર્ગની નિસરણી, વિવેક વૈરાગ્ય દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીએ તો મોક્ષની નિસરણી. અને કમનસીબે જો આપણને આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીએ તો નરકની પણ નિસરણી છે. જ્ઞાન વિરાગ ભગતિ સુપદેહની, એ તો ખરું, પણ મનુષ્ય દેહ છે જ્ઞાન વૈરાગ્ય અને અત્યંત શુભ ભક્તિ દેનારો છે. તો જ્ઞાન વૈરાગ્ય અને શુભ ભક્તિ માત્ર મનુષ્ય દેહમાં પ્રાપ્ત થવા માટે સૌથી દુર્લભ આ દેહ છે. સૂતન ધરિહરિ ભજીને જે નર, આવો દુર્લભ દેહ પ્રાપ્ત કર્યા પછી પણ જે મનુષ્ય હરિનું ભજન કરતો નથી, હોય વિષયરત મંદ મંદ તર. કેમ ભજન બંધન? કારણ કે વિષયરત છે. વિષયરત હોવાના કારણે જે હરિનું ભજન કરતો નથી એ તો મંદ મંદ તર.
વિષયોને વધુ વધુ ખેંચતા જવા માટે એ વધારે વધારે વાસ્તવમાં એની વધારે વધારે પતન થયા કરવાનું. કાંચ કિરીચ બદલે તે લેહી કરતે ડારી પરસ મની દેહી. એણે પોતાના હાથમાં રહેલા પારસનો ત્યાગ કરીને કાંચનો ટુકડો લીધો છે. આ રીતે સૌથી ઉત્તમ દેહ કહ્યો હતો કે મનુષ્ય દેહ કહેવામાં આવ્યો. સુધી વધારે દુઃખ કહ્યું નહીં. દરિદ્ર સમ દુઃખ જગ દુઃખ જગમાહી. આ દરિદ્રતા સમાન જગતમાં બીજું કોઈ દુઃખ નથી. બે પ્રકારની દરિદ્રતા ગણી શકાય. એક તો ભૌતિક દરિદ્રતા, સંપત્તિની દરિદ્રતા, એ પણ મહાન દુઃખ ઉત્પન્ન કરે. કારણ કે માણસ બિચારો લાચાર બની જતા હોય છે. પોતાની ઈચ્છાઓ હોય પૂરી ના થઈ શકે, લાચારી મહાન દુઃખ છે. પણ બીજી દરિદ્રતા છે આંતરિક દરિદ્રતા. માણસ ગમે તો દરિદ્ર હોય છતાં આંતરિક સંપન્ન હોય, એમાં દૈવી સંપત્તિ હોય તો ગમે તે જગ્યાએ માણસ સુખી હોય શકે. એટલે ખરો દરિદ્ર તો એને કહેવાય જે આંતરિક સંપત્તિ વિનાનો છે. અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, આ બધા સદગુણો જે છે એ સદગુણો વગરના એવો જે દરિદ્ર માણસ છે એ સૌથી વધારે દુઃખી છે. એની પાસે ગમે તેટલું ધન હોય તો પણ આંતરિક દરિદ્રતા ધરાવનાર માણસ સૌથી વધારે દુઃખી છે. ટૂંકમાં આ જ વસ્તુ અને જેને માનસિક રોગ કહેવામાં આવશે એ સૌથી વધારે દુઃખ આપનારા છે. બીજું કોઈ વસ્તુ દુઃખ નથી આપતી. ભૂખ અને તરસ દુઃખ નથી આપતા. જેટલું દુઃખ અંદરના આ કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મદ, મત્સરો આપતા હોય છે. સંત મિલન સમ સુખ જગનાહી. સૌથી મોટું સુખ કહ્યું સંતના મિલન સમા જગતમાં બીજું કોઈ મોટું સુખ નથી. એટલા જ માટે કે આપણા જીવનનું કલ્યાણ કરવાનું સાધન છે. એટલા જ માટે સંત મિલન અર્થાત સંતના પ્રભાવને કારણે, સંતના ઉપદેશને કારણે, સંતની પ્રેરણાને કારણે આપણા જીવનમાં સદંતર પરિવર્તન આવી જાય અને આપણું જીવન પ્રેમ આદિ શ્રેય માર્ગ પર આગળ ચાલે. છેવટે જીવનનું કલ્યાણ થાય, પરમ સુખ પ્રાપ્ત થાય મોક્ષ રૂપી. અને તેથી સંતના મિલનને સૌથી ઉત્તમ સુખ કહ્યું. હવે સંતના લક્ષણો કહે છે. પર ઉપકાર વચન મન કાયા સંત સહજ સ્વભાવ ખગરાયા. હે ગરુડજી, સંતનો આ સહજ સ્વભાવ છે કે મન વચન કાયાથી અન્ય પર ઉપકાર કરવો. બસ સંતનું આ મહાન લક્ષણ કહ્યું. મનથી, વચનથી અને કાયાથી, કર્મથી માત્ર અન્યનો ઉપકાર કરવો, એમાં જ રત છે એનું નામ સંત. સંત સહી દુઃખ પરહિત લાગી. પરોપકાર કરવો એમને થતું નથી. પરોપકાર કરવામાં ઘણી વાર દુઃખ પણ સહન કરવું પડે. તો એને સંત કહેવાય જે અન્યના હિત માટે સ્વયં દુઃખ સહન કરાય. અસંતનું લક્ષણ કહ્યું તો અસંતનું પાપીનું લક્ષણ કહ્યું. પરહિતપુર દુઃખે તું અસંત અભાગી. અસંત જે અભાગી છે, દુર્ભાગી છે. કારણ કે બીજા દુઃખ માટે દુઃખ સહન કરે છે. દુઃખ તો બંને સહન કરે છે, સંત હોય કે અસંત હોય. પણ સંત તો બીજાના હિત માટે દુઃખ સહન કરે છે. જે અસંત છે તો બીજાને દુઃખ આપવા દુઃખ સહન કરે છે. ભૂજ તરુ સમ સંત કૃપાલા પરહિત નિત સહ વિપત વિશાળા. આ ભૂજ વૃક્ષ, ભોજપત્ર વૃક્ષ જે હોય છે એ અન્ય પર ઉપકાર કરવાનો કેટલો બધો સંતાપ સહન કરે છે, કેટલું દુઃખ સહન કરે છે. આ તો બધા વૃક્ષો પરહિત કરનારા જ છે. પણ એમાં આ જે ભોજપત્ર વૃક્ષ છે એના તો એનું જે થડ છે એમાંથી એક એક ફળ ખાડી લેવામાં આવે, એની ચામડી દુખાડી લેવા પડે, એની ચામડી પ્રદાન કરે છે. આ રીતે દુનિયા પર ઉપકાર કરે છે. પરહિતની તસ વિપત્તિ વિશાળા. આમ બીજાનું હિત કરવા માટે સતત પોતે એ વિપત્તિ સહન કરતો હોય છે. આ સંતનું લક્ષણ કહેવું. હવે આગળ કહે છે નવમી ચોપાઈથી. એકસો ને વીસમાં દોહા પછી. સનૈવ ખલ પર બંધન કરઈ, સનૈવ ખલ પર બંધન
काल कढ़ाई विपति सही मरई काल कर खल बिनु स्वार्थ पर अपकारी अहि मोक्षक इव सुन उरगारी पर संपदा विनाशी न साही पर जिमि ससि हति हिमि उपल बिलाही जिमि दुष्ट उदय जग अनरथ हे तू जथा प्रसिद्ध अधम ग्रह के तू संत उदय संतत सुखकारी संत विश्व सुखद जिमि इंदुत मारी परम धर्म श्रुति विदित अहिंसा पर निंदा सम अघन गिरीशा हरि गुर निंदक दादुर होई जन्म सहस्र पावतनु सोई द्विज निंदक बहु नरक भोग करी जग जन में बायस शरीर धरी तो संत न संतना लक्षणों नु वर्णन करी रहा छे। तो संत ने भूर्ज पत्र ना वृक्ष सरखाव्या केवी रीते पोतानी चामड़ी आपीने पण अन्य पर उपकार करे छे। असंत बीजाने दुख मार दुख सहन करता है छे। अंदर नो रोष तिरस्कार द्वेष आ बधी वस्तु पर काबू राखो पड़े। ये काबू राखवा थी अहिंसा थोड़ी घणी पड़ा है, निर्मूल करिए तो ज हिंसा खरी पड़ा। अंदर आवेग आवतो होय ने काबू राखो ए पण हिंसा नो प्रकार ज छे। दीदी वायना स्तरे कर्मना स्तरे तो हिंसा न थाय एटले घणो नुकसान करता अटक्या छतांय पण धीमे 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 पछी प्रतिपक्ष भावना द्वारा बधा आवेगो आपू शमन करी नाख्या। અને છેવટે તો કાક ભસણીજી કહે છે કે ભગવાનની ભક્તિ દ્વારા, બાકી તો આ ગમે બીજા ગમે તેલા પ્રયત્ન કરો, સાયકોલોજી તો છોડો જ છોડો, પરંતુ બીજા ગમે તે પ્રયત્ન કરો તો પણ આ દુર્ગુણો સર્વથી જતા નથી આવતા, એ ચર્ચા આવશે આગળ। એટલે અહિંસા ને ના પાલનને પરમ પુણ્ય કહેવામાં આવે, આપો આવે એની પર ઉપકાર થતો હોય છે। અહિંસામાં આપોઆપ ક્ષમા આવી જ જાય, કરુણા આવી જ જાય। જો કરુણા ન હોય તો હિંસા થાય જ, આપણા હૃદયમાં કરુણા જે ક્ષણ નથી હોતી એ ક્ષણ હિંસા થઈ જ રહી હોય છે। બીજા પ્રત્યે આપણે જરા પણ અસ્વીકારની દ્રષ્ટિએ રોષની દ્રષ્ટિએ કશી જોઈએ અંદર ભલે ને, એટલે એવું મનમાં એવું પણ આવ્યું કંઈક અણગમો જરાક પણ આવ્યો, કશુંક પણ આવ્યું,
કઈ કઈ જરાય પણ કઠોરતા આવે, જરા પણ કશું પણ થયું હિંસા થઈ ગઈ. અહિંસાનું પાલન કરવા માટે તો ક્ષમા જોઈએ, કરુણા જોઈએ, પ્રેમ જોઈએ, એ છે બધું, પણ ધીમે ધીમે આનું આવાહન કરવું જ પડે આપણે. તો અહિંસાને મહાન પુણ્ય કહેવામાં આવે. પર નિંદા સમ અઘનગીરી સા, સૌથી મહાન પાપ કહ્યું પર નિંદા. તો નિંદા કોને કહેવાય? તો ખોટા વચન કહેવાય. આમ તો કોઈના દોષનું કથન કરવું નિંદા કહેવાય, છતાંય પણ અસત્ય કથન કરવું, કોઈના વિશે દોષ ન હોય ત્યાં દોષનું કથન કરવું એને નિંદા કહેવાય. દોષ હોય ને કથન કરવું એ પણ નિંદા તો ખરી જ એક પ્રકારની. એમ બહુ મહાન પાપ એટલા માટે રહેલું છે કે આપણે હત્યા કરીએ છીએ. કોઈના દોષનું કથન અંગ્રેજો કહે કે ભાઈ વોશિંગ યોર ડર્ટી લિનન ઇન પબ્લિક, આપણી ગંદકી આપણે આમ બહાર પાડીએ ને એના જેવું થતું હોય છે. એમ બીજાની નિંદા કરવી, અને માણસો નિંદા કોની કરતા? પોતાનાની જ કરતા હોય, પણ નિંદા બીજાની ભાગ્ય જ કરતા હોય. જે આસપાસના હોય એની જ નિંદા થાય. એમણે મન દુઃખ પહોંચાડ્યું ને, મન દુઃખ પહોંચાડે કોણ? કે પેલો ઓસ્ટ્રેલિયા વાળો પહોંચાડવાનો નથી, એ રહેલો જ પહોંચાડવાનો છે. એટલા માટે નિંદા કોની થતી હોય છે? નજીકમાં નજીક રહેલા, નજીક અંદરથી નજીક, બહારથી નજીક છે, અંદરથી નજીક નથી પણ બહારથી નજીક છે, એ લોકોની હંમેશા નિંદા થવાની મનમાં. કારણ કે માણસ અંદર રોષ જાય, ક્યાં અંદર રોષ ભરેલો, એને ક્યાંક તો બહાર પાડવો જ પડે, એટલે કોઈક સહાનુભૂતિ દશામાં દેખાડે, એટલે ભાઈ ત્યાં આગળ વરસી જાય. આપણે વિચાર નથી કરતા કે એ માણસમાં આ બધું ઝીલવાની યોગ્યતા છે કે નહીં. એ બીજે વર્ષે પાછું, પેલું ત્રીજા વર્ષે એમ ફરી ફરીને પાછું આવે. મોટે ભાગે આ નિંદા કરનારાઓને ખબર જ નથી હોતી કે કેવી મહાન વ્યવહારિક ભૂલ પણ કરી રહ્યા છે. કે એકની વસ્તુ બહાર કહી તમે, ભલે ને આપણો માણસ કહેવાતો હોય, પણ બધા અંદર પેલી બિલાડીમાં પેટમાં ખીર ટકે, તમે આ વસ્તુ ટકે, બીજાની વાત કરવાની બધાને બહુ ગમે. નિંદા એક રસ છે, અને તેથી બીજાના દોષનું કથન કરવાનું એક એવો આનંદ આવતો હોય છે ને કોઈક રીતે માણસને, એવો એક વિકૃત આનંદ આવતો હોય છે. આપણે તો જાણે આપણે હૈયાવાળા ઠાલવી ક્યાંક, પણ પેલાને શું થયું? પેલાને તો એ નિંદા આ બીજાના દોષના કથમાં વળી પાછો વધારે આનંદ આવે, એટલે એનો ફેલાવો થતો જાય છે. એમ કહીને કહે છે કે આપણે કોઈને કીર્તિમય શરીર, આ હિંસા કેમ થઈ? માણસના અનેક પ્રકારના શરીર હોય છે, એમ કે યશનો દેહ છે, કીર્તિમય દેહ છે. તો માણસના દોષનું કથન કરીને એનો કીર્તિમય દેહ છે એનું આપણે હનન કરી, આમ વધુ થયો. પર નિંદામાં અન્યનો વધ રહેલો છે. એમાં પણ જો એ જૂઠા દોષ હોય, તું કોઈ ન હોય એવા પ્રકારના દોષનું કથન થતું તો અસત્ય પણ રહેલું છે. અસત્ય સમાન તો શાસ્ત્રનું કે અસત્ય સમાન તો બીજું કોઈ અસત્ય વચન એના સમાન બીજું કોઈ પાપ નથી. પણ એ અસત્ય વચન કરતા અહીંયા આગળ તુલસીદાસમાં નિંદા કહે છે કે નિંદાની અંદર તો દોષ કથન પણ રહેલું છે, અસત્ય કથન પણ રહેલું છે. આ રીતે આ બંનેનો ત્યાં આગળ સંયોગ થયો, કુયોગ થયો. સંયોગ તો શું કહેવાય? બંનેનો કુયોગ થયો, અસત્યનો અને દોષ કથનનો. અને તેથી તુલસીદાસ મહારાજ કહે છે કે આ પર નિંદા સમાન કોઈ પણ બીજું પાપ નથી. અરે અસત્યની સત્ય કહેતા હોય તો પણ બીજાના દોષનું કથન કરવું એ તો સંત કરે જ ને કોઈ દિવસ. તુલસીદાસ મહારાજે સંતોને આ કપાસ સાથે સરખાવ્યા. એ કપાસ મહાભયંકર સંતાપ સહન કરીને પણ એ કેટલી બધી પીડામાંથી પસાર થતું હોય છે. પહેલા તો આ કપાસને મતલબ ફોલે, એને પછી પીંજે, એમાં પછી એને તાણે, એમાંથી તાર બનાવે, એમાંથી એને વણે, અને પછી એને કૂટે, એને પછી રંગે, એને પછી કઈ સ્ટાર્ચ શું શું કરે બધું. આ બધા પ્રકારની વિપત્તિ સહન કરીને આ કપાસ શું કરે છે? બીજાનો દોષ ઢાંકે છે, એબ ઢાંકે. આ વસ્તુ શું કરે છે? આપણી એબ ઢાંકતું હોય છે. આમ પોતે મહાન વિપત્તિ સહન કરીને બીજાના દોષ ઢાંકવા અને દોષ ત્યાં ગુણ ઉભા કરવા, વસ્ત્રને કારણે માણસ શોભે ને, તો ક્યાં દોષ છે ત્યાં ખરેખર શોભા ઉત્પન્ન કરવી.
એ સંતનો સ્વભાવ છે કે કોઈના દોષ તો ક્યારે કથન કરવા જ નહીં, પણ હંમેશા ગુણ જ કથન કરવા. એવું કોઈ નથી જ્યાં કશાક ને કશાક ગુણ ના હોય, પણ એ ગુણના કથન કરવા એ જ ખરેખર સંતનું કામ છે. જેથી કીર્તિમાં શરીરનો ફેરાવો થાય, આમ અન્યને કીર્તિમાં શરીરનો ફેરાવો થાય અને ક્યારે પણ દોષનો ફેરાવો ના થાય એ ઢાંકવા, આ કામ છે સંતનું. પણ અસંત શું કરતા હોય છે તો કે આ બીજાની નિંદા, એટલે પરનિંદા. કહ્યું કે ભાઈ પરનિંદા સમ અઘન ગિરીશા, પછી ગિરીશા એટલે કહ્યું ગિરીશા હિમાલય, અઘન ગિરીશા હિમાલય સમાન પાપ. પરનિંદા તો હિમાલય સમાન પાપ થઈ ગયો, પહાડ જેવું તો ખરું છે પણ અસત્ય પણ આવી નિંદા પણ આવી એટલે હિમાલય બની ગયો, પાપ હિમાલય બની ગયો. હવે આ નિંદાની કઈ બહુ તુલસીદાસજી માટે બહુ જ એમની માટે બહુ એમને મનમાં લાગતું લાગે છે. તેથી આ નિંદા માટે બહુ કહી રહ્યા છે કે કયા કયા પ્રકારની નિંદાથી શું શું પરિણામ આવે. હરિ ગુરુ નિંદક દા દુરો હોય, હરિ અને ગુરુ નિંદા કરતા શરૂ કરે છે. હરિને ગુરુ નિંદા કરનાર દા દુરો હોય, એ દેડકો બને. જન્મ સહસ્ર પાવતનું સોય, હજારો જન્મ સુધી આ દેડકાનો જ એને દેહ મળ્યા કરે. દેડકો આવે ડ્રાઉ ડ્રાઉ કર્યા કરે ને, અને તેવી રીતે હરિને ગુરુ નિંદક એમણે કશું કર્યું નથી, ભગવાને કઈ કર્યું નથી આ વ્યક્તિ માટે, અને ગુરુએ કશું કર્યું નથી, એટલે એનું કશું બગાડે ન હોવા છતાં પણ નિંદા કરે એટલે એને દેડકા સાથે સરખાવવા આવે. ટૂંકમાં માટે ટ્રા ટ્રા ડ્રાઉ ડ્રાઉ કર્યા આજ કરું આખું જીવન પૂરું કરવું, તેવી રીતે આ ડ્રાઉ ડ્રાઉ કે નિંદા કરવી એમાં જ જીવન પૂરું કરવું, અને એટલા માટે એને ડ્રાઉ ડ્રાઉ કરવાની યોની મળે. આ જીવનનો ડ્રાઉ ડ્રાઉ કર્યું ટર ટર કર્યું એટલે મનુષ્ય યોનીને બદલે એને દેડકાની યોની પ્રાપ્ત થાય, જેના પેટ ભરીને ડ્રાઉ ડ્રાઉ કરે. પરંતુ જેની એને નિંદા કરી છે એ હરિ ને ગુરુ ની કઈ કક્ષા છે, એટલે આપણે હજારો જન્મ એને આ દેડકાના મળે. પછી હવે દ્વિજ નિંદક, આ બ્રાહ્મણ નિંદા કરનારા. એવું લાગે છે કે તુલસીદાસજીના મહારાજના સમયમાં પણ આ બધું હશે, કારણ કે આ ખાસ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દ્વિજ નિંદક બહુ નર્ક ભોગ કરી જગ જન્મે વાયસ શરીર ધરી. આ બ્રાહ્મણ નિંદા કરનારા, ઘણા લોકોને બ્રાહ્મણ વાળો દ્વેષ હોય છે, કદાચ પોતાને અન્યાય થયો હોય એને કારણે પોતાના જીવનમાં જે કે અન્યાય થયો હોય કે જેનું જે દુઃખ પડ્યું હોય એને માટે આપણે જેને જવાબદાર લેખીએ એના માટે આપણે રોષ હોય. આ નિંદા એક રોષમાંથી જન્મતી હોય છે, એક નિંદાનો રસ પણ હોય છે, એટલે કારણ વગર થતી હોય છે નિંદા, પણ મોટે ભાગે તો રોષ મનમાં જ હોય એને કારણે નિંદા થતી હોય છે. કોઈક રીતે માણસોને ભગવાન માટે રોષ હોય તો ભગવાનની નિંદા કરે, ગુરુ માટે દ્વેષ ઉભો થઈ ગયો એની નિંદા કરે, બ્રાહ્મણ માટે દ્વેષ ઉભો થઈ ગયો. બસ પેલા લાકડાની વાત કરે, એક વાર એક બહુ મોટા સંત હતા અને ત્યાં આગળ કઈ ગંગા નદીના કિનારે રહે અને બહુ તપશ્ચર્યા કરતા હતા. એક વાર કે એક ભેંસે એમને ગોથું માર્યું અને વાગ્યું, એટલો બધો ગુસ્સો આ ભેંસ પર ચડ્યો કે ચારે બાજુ ગામે ગામે પ્રચાર, એ તો ભેંસેસુનો અવતાર છે, ઇનકે આ દૂધ નહીં પીના ચાહીએ. બસ આખી જિંદગી પછી ભેંસના પ્રચારમાં, ભેંસના વિરુદ્ધ પ્રચારમાં એમણે ગાળી. આવું થઈ જાય એટલે ટૂંકમાં આ પ્રકારે કોઈના દુર્ગુણનો પ્રચાર કરવો, કોઈને વિરુદ્ધ પ્રચાર કરવામાં કઈ ગંદ હશે તો ખરું જ, એમને તો ના થતો હોય. કોઈ કહે તો માણસ આ બ્રાહ્મણને પોતાના દુઃખ માટે જવાબદાર લેખતો હશે. દ્વિજ નિંદક બહુ નરક ભોગ કરી, તો ઘણા બધા નરકને ભોગવીને જગ જન્મે આટલા બધા નરકને ભોગવવા છતાં પાપ પૂરું થતું નથી, એટલા માટે વળી પાછું આ જગતની અંદર જન્મે એ કાગડો થઈને જન્મે. પાછો કાગડો અધમ અધમ પક્ષી, પક્ષી એટલે પક્ષ ધરાવનાર પોતાનો. કાગડો હંમેશા સંશય કરતો હોય કોઈના પણ, એને એને બધા તો કે ક્યારે પણ એને વિશ્વાસ ન હોય, કોઈ જે શાસ્ત્રમાં ના માનતો હોય એને ના માનતો હોય, બધા સંશય કર્યા કરતો હોય. પક્ષ પોતાનો પક્ષ છે એને એના પર હઠીને રહેલો હોય, સંશય કર્યા કરતો હોય. આ કાગડાના ગુણ છે,
એ કાગડાના ગુણ ધરાવવાના કારણે એ પછી કાગડો થઈને જન્મ. પછી આગળ વર્ણન કરે છે, સુરશ્રુતિ નિંદક જે અભિમાની, સુરશ્રુતિ નિંદક જે ગૌરવ નરક પરહિતે પ્રાણી, હોઈ ઉલુક સંત નિંદારત, મોહનિશા પ્રિય જ્ઞાન ભાનુગત, સબકે નિંદા જે જડ કરહી, તે ચમગા દુર હોય અવસરહી, તે ચમગા દુર હોય અવસરહી, સુનહુ તાત અબ માનસ રોગા, જિન તે દુખ પાવહી સબ લોગા, જિન તે મોહ સકલ વ્યાધિન કર સુમૂલા, મોહ સકલ તે પુનિ ઉપજહિ બહુ સુલા, તે ઉપજહિ બહુ કામ બાત કફ લોભ અપારા, કામ ક્રોધ પિત્ત નિત છાતી જારા, ક્રોધ પ્રીતિ કરહી જ્યોતિ નિયુ ભાઈ, પ્રીતિ ઉપજય સંપાત દુખદાઈ, વિષય મનોરથ દુર્ગમ નાના, તે સબ સૂલ નામ કો જાના, મમતા દાદુ કંડુ ઈર્ષાય, હર્ષ વિષાદ ગરહ બહુતાય, પર સુખ દેખી જરની સોઈ છઈ, પર કુષ્ટ દુષ્ટતા મન કુટિલાય, અહંકાર અતિ દુઃખ દડ મરુવા, અહં દંભ કપટ મદ માન ન હરુવા, દંભ તૃ
तृष्णा उदर वृद्धि अति भारी तृष्णा उदर वृद्धि अति त्रिविद ईशना तरुण तिजारी जुगविधि ज्वर मत्सर अविकेका जुगविधि ज्वर मत्सर अविकेका कहाँ लगी कहाँ कुरोग अनेका तो हरि गुरु निंदक ने बात करी द्विज निंदक ની વાત કરી કે આ બધા બ્રાહ્મણો તો શાસ્ત્ર વાસ્ત્ર બનાવે છે માત્ર લોકો પણ લોકો છેતરપિંડી કરાવણ આ બધા જાત જાતના અભિપ્રાય ધરાવનાર બધા પછી સુરશ્રુતિ નિંદક આ દેવતાઓને શાસ્ત્રની નિંદા કરનારા વેદની નિંદા કરનારા રવ રવ નરક પરહિતે પ્રાણી બધા નરકોમાં પણ રવ રવ મહારવ રવ કાળ સૂત્ર અંધતા મિશ્ર અવિચી આ બધા જાત જાતના નરકો છે આ બધા નરક ને પ્રાપ્ત થાય દેવતાઓ નિંદા કરે હવે દેવતાઓ તો ખરેખર જગતનું પાલન કરનારા છે જ્ઞાનેન્દ્રિય દેવતાઓ કર્મેન્દ્રિય દેવતાઓ અંતઃકરણના દેવતાઓ તો આધ્યાત્મિક સ્તર પર આધિદૈવિક સ્તર પર આ દેવતાઓ તો વાસ્તવમાં જગતનું હિત કરનારા છે રક્ષણ કરનારા છે જગતનું સંચાલન કરનારા છે એ દેવતાઓને કારણે આપણે જે છીએ તે છીએ તો એ દત્તાય પ્રદાય યો ભૂમતે એક તો દેવતાઓ બધું બધું પ્રાપ્ત થતું હોય છે આ દેવતાઓ સદા આપણી સેવા કરતા હોય છે એ દેવતાઓ એટલે પેલા વરુણ યમ કુબેર આવા દેવતાઓ ગણો કે પછી આ જગતની અંદર જે અનેક બધા પરિબળો જે છે જેને દેવતા કહેવામાં આવે છે એ સદા આપણી સેવા કરતા હોય છે પૃથ્વી કહો જળ કહો અગ્નિ વાયુ આકાશ સૂર્ય ચંદ્ર બધા દેવતાઓ આપણી સતત સેવા કરતા હોય છે એની નિંદા કરવી નિંદા કરે એટલે કોઈ રીતે એમને નુકસાન પહોંચાડવું કોઈ રીતે આ બધું ચોખ્ખું પ્રદૂષિત કરવા એ બધું પાપ જ છે પૃથ્વીને પ્રદૂષિત કરવી જળને પ્રદૂષિત કરવું વાયુને પ્રદૂષિત કરવું આકાશને પ્રદૂષિત કરવું પ્રદૂષિત કરવો તિરસ્કાર કરવો આ રીતે બીજી કરતા અહીંયા તો બીજા કોઈ નિંદા અત્યારે કરવા કે ઇન્દ્રની કોઈ નિંદા અત્યારે કરવાનું નથી પરંતુ આ ગ્રહોની નિંદા કરવી ચાલો આ શનિ આવો છે ને પેલો હરામખોરો છે ને પેલો આવો છે ને પાપ કરે છે એમ કરીને તો કે એ બધાની નિંદા કરવી કારણ કે નિંદા આપણને કંઈક દુઃખ પડ્યું આપણે કશું થયું એટલે પછી આપણે હૈયા વરા જે બા જે આવ્યું તો ખરું પછી આપણા આપણું મગજ ખસ્યું ને એક વાર ભાઈ જે આવે એમાં ભાઈ એમાં કોઈ અપવાદરૂપ નથી બધા આવી જાય ને તો વેદ પણ આવી જાય જો આપણે ન ગમતી વસ્તુ આવી તો એની નિંદા કરવી દેવતાઓની નિંદા કરવી રૌ રવ નરક પરહિતે પ્રાણી આ પ્રાણી તો રૌ રવ નરક ને પ્રાપ્ત થાય છે સંત નિંદા સંત લોકો નિંદા કરે હવે હોહી ઉલુક સંત નિંદા નિંદા કરવી એટલે પ્રકાશ ની નિંદા કરવી જ્ઞાન જીવનો પ્રકાશ છે ભક્તિ જીવનો પ્રકાશ છે તો એ પ્રકાશ ફેલાવતા હોય છે સંત લોકો અને જીવનમાં આચરણ કરતા હોય છે અને તે એમની નિંદા એટલે કે પ્રકાશ નિંદા એ કોણ કરે આ ગોળ જ કરે કેટલાક મને કે હોય ઉલુક સંત નિંદા ઘણા લોકોના વસ્તુ ના જવાય ઘણા લોકોના મનમાં વિરોધ જન્મ આ જ્ઞાનનો પ્રચાર કોઈ કરે આવડે એને વિરોધ જ જન્મ મોહ નિશા પ્રિય જ્ઞાન ભાનુગત જેવી રીતે જ્ઞાન રૂપી સૂર્યનો અસ્ત થાય અને મોહની નિશા કે અવિજ્ઞાન નિશા કે અંધકાર ફેલાઈ જાય એ પ્રિય આમ સંતની નિંદા કરવી એટલે સંતના કાર્યને પણ નિંદા કરવી તો એ લોકોને ભાન અર્થાત સૂર્ય સાથે સરખાવવામાં આવે એવું કોઈ જ્ઞાન વગેરેનો પ્રકાશ ફેલાવતા હોય એની નિંદાનો અર્થ એ થયો કે માણસને પ્રકાશ મળે નહીં પણ અંધકાર મળે પ્રેમ છે તો પ્રકાશ એટલે જ્ઞાન અંધકાર એટલે અજ્ઞાન અજ્ઞાન મળે પ્રેમ છે મોહ મળે પ્રેમ છે આ તો
એવું હોવાને કારણે એ લોકો જેમને અંધકાર મળી રહે એ વસ્તુ પ્રાપ્ત કરે, એટલે કે એ લોકો ઘોડ બને તેથી અંધકારને પ્રેમ કરે. ત્યારે પણ એ લોકો સૂર્યને નો દ્વેષ કરનારા હોય અને અંધકારને પ્રેમ કરનારા. સબકે નિંદા જે જળ કરે, ચાલો બધાની નિંદા કરતો હોય, પેલા હરિને ગુરુ નિંદા કરનારને તો અનેક વાર નરક પ્રાપ્ત થાય અને પછી કાગળો બને એવું કહેવામાં આવે. બ્રાહ્મણ નિંદા કરનાર છે અનેક નરક ના એક આંકડો બને. બ્રાહ્મણ નિંદા કરનાર પેલો દેડકો બને, હરિગુરુ નિંદા કરનાર દેડકો બને, આ કાગળો બને. પછી શાસ્ત્ર ને દેવતાની નિંદા કરનાર જે છે એને રવ રવ નરક પ્રાપ્ત થાય. સંત નિંદા કરનાર છે એ પેલો ઘોડ બને. સબકાય નિંદા, બધાય નિંદા, બસ નિંદા કરવાનો સ્વભાવ થઈ ગયો ઘણા લોકો. સબ કહે નિંદા જે જળ કહી, જે જળ અર્થ અવિવેક મનુષ્ય બધા નિંદા જ કરતો ફરે છે. એ ચનો ગાદર હોય અવતાર અહીં ચામાચીડી બને. ચામાચીડા બધા આવી જાય, ચામાચીડા બધા લક્ષણ આવી જાય એમના. કારણ કે એમાં એ ડ્રાઉન ડ્રાઉન કરે એટલે એમાં દેડકો પણ આવી ગયો, પક્ષીએ ખરું પાછું કાગડો પણ આવી ગયો, પછી એનું ઘોડ પણ આવી ગયો. એ પણ રાતનું જ પાણી છે, એ પ્રકાશનો વિરોધ કરનારો છે, એ રાતનો જ પ્રાણી છે. અને સ્વયં જે જીવન જીવે છે નરકનું જ જીવન જીવે છે. ઊંધું લટકવું, પોતાના મોંથી મળનો ત્યાગ કરતો હોય છે, આપણા માટે એને કઈ નહીં થતું. છતાં પણ એ જે પ્રકારનું જીવન છે નરકનું જ જીવન જીવે છે. આમ નરકમાં પડેલું છે એમાં દેડકાના ગુણ છે, એમાં ઘોડના ગુણ છે. આ બધાનું ટૂંકમાં બધાનો સરવાળાને પ્રાપ્ત થાય. જે બધાને નિંદા કરતો હોય એના માટે સામા ચીડિયા તરીકે આવતા રહે. આ રીતે સૌથી મોટું પુણ્ય ગયું, અહિંસા આ પાપ ગયું, પર નિંદા ક્યાં આવે. એમણે પણ એમણે નિંદા ભિન્ન ભિન્ન પ્રકારની નિંદાથી શું શું પરિણામ આવે એનો વિસ્તાર સમજાવ્યો. હવે પ્રશ્ન હતો કે ભાઈ માનસ રોગ, માનસ રોગ કહું સમજાય. ભગવાન મને વિસ્તારથી માનસ રોગ સમજાવો તો વિસ્તારી સમજાવે છે. કારણ કે આ માનસ રોગની જેટલી નો પરિચય થાય એટલા પ્રમાણ આપણે એની ચિકિત્સા કરીએ તો એને મુક્ત થઈએ, આ રીતે આ બધું કલ્યાણ કરીએ. તો આ એ કહે તુલસીદાસ મહારાજ કે મોટાભાગના લોકોને ખબર પણ નથી પડતી હોતી કે આપણને આ રોગ છે, એટલા પણ એની ચિકિત્સા થતી નથી હોતી. એ વિસ્તારથી માનસ રોગ વિશે કહેવામાં આવશે. સુનહું તાત અબ માનસ રોગ, એ તાત હવે આપ માનસ રોગ વિશે સાંભળો. જીન તે દુઃખ પાવહી સબ લોગ, ટૂંકમાં આ દુનિયામાં જેટલા દુઃખ છે, એક સ્થૂળ શરીરના રોગ છે એમાં પીડા આપનારા છે, તો બીજા છે મનના રોગ. સૂક્ષ્મ શરીરના રોગ કે મનના રોગ એ ખરેખર બધા સંતાપ, એટલે જે સંસાર કહેવામાં આવે એનાથી માનસ સંતાપ. આ શરીરના સંતાપ છે ને એ તો પ્રારબ્ધને કારણે આવતા હોય, તો માણસ સંતાપ છે એ આ મોહને કારણે અજ્ઞાનને કારણે આવતા હોય છે અને એને સંસાર કહેવામાં આવે છે. તો પછી વર્ણન કરવા મળ્યું, મોહ સકલ વ્યાધિન કરમૂલ. આ જેટલી માનસિક વ્યાધિ બધાનું મોહ તો મોહ છે, એટલે અજ્ઞાન છે, અવિવેક છે. ટૂંકમાં પોતાના સ્વરૂપનું જ્ઞાન અને સાથે સાથે જે આ દેહ ઉપાધિ છે, દેહ મન બુદ્ધિ ઉપાધિ છે, એમાં અહંભાવ નામ છે મોહ, અવિવેક. જે વસ્તુ છે એના કરતા વિપરીત જોઈ, આત્મા જે પૂર્ણ છે એને અપૂર્ણ જોવો, દુઃખી જોવો, બદ્ધ જોવો, અને દેહ વગેરે જે અનાત્મા છે એમને આત્મા તરીકે જોવા, એમને પ્રિય માનવા, એમની સેવા કરવી, બસ આ મોહ સકલ વ્યાધિને કરસુલા. જેટલી શારીરિક વ્યાધિ છે અને માનસિક વ્યાધિ એ બધાનું મોહ તો મોહમાં જ છે. એટલે તમે વૈદ્ય પાસે જાઓ તો એમ કહે કે કોઈ દાડો માણસે બીમાર પડવું ના છે. ખરેખર નેચરોપથી નિસર્ગ કે માણસ બીમારનું કારણ નથી. જો માણસ વ્યવસ્થિત જીવે, વ્યવસ્થિત જીવે, વ્યવસ્થિત ખાય, જે ખાવાનું હોય એ ખાય, ન ખાવાનું ના ખાય, પથ્ય પાડે, કસરત કરે, વ્યાયામ કરે, આવું કરે, થોડી ઠંડી હવા રહે, થોડો સૂર્ય પ્રકાશ, જે ટૂંકમાં ભગવાને જેવું કરેલું જે કરે
તો એને વ્યાધિ થવાની કોઈ જરૂર જ નથી. આપણે જન્મથી કઈ આવ્યા તો જુદી વાત છે, ક્યારેક જન્મથી કંઈક લઈને આવ્યા હોઈએ છીએ. એક ડોક્ટર મને કહે બધું જન્મનું જ છે સ્વામીજી, માણસે જે પીડા હોય બધી શરીરના રોગ તો બધા એ તો જેનેટિક કન્જેનિટલ જ છે. ટૂંકમાં એ બધાની સંભાળ લઈને માણ તો ગમે તે ટ્રીટમેન્ટ કરવાનું કહે. એક ડોક્ટર મને એ તો મટવાનું જ નથી, આ તો સવાલ જ છે. હું તો શરીરના રોગની વાત કરું છું, પણ એટલે એ પણ ના મને ગમે તે ટ્રીટમેન્ટ કરવાનું. અમુક તો રોગ છે ને એ જન્મથી જ આવેલા છે, એ બી એમની માન્યતા હતી. ચાલો પણ છેવટે એમ પણ કહેશે કે શરીરના રોગને મન સાથે સંબંધ છે જ પાછો. મોહ સકળ વ્યાધિન કરમૂળા, આ મોહ છે બધા વ્યાધિનું મોહ છે. તેજ પુનઃ ઉપજહી બહુ સુલા, એમાંથી જ અનેક પ્રકારના શૂળ એટલે તીવ્ર પીડા. માત્ર પીડા ને તીવ્ર પીડાને શૂળ કહેવામાં આવે. હાર્ટ અટેક એટલે હૃદય શૂળ, હૃદયમાં તીવ્ર પીડા થઈ ગઈ, તીવ્ર પીડાને શૂળ કહેવામાં આવે છે. આ બધા જે તીવ્ર પીડાઓ છે શરીરના સ્તરની અને મનના સ્તર બહુ તીવ્ર પીડાઓ છે, આ બધી છેવટે મોહમાંથી જન્મતી હોય છે. હવે તુલસીદાસ માણસ શું કરે છે કે આ માનસ રોગને વર્ણન કરે છે અને એમને શરીરના રોગ સાથે સરખાવે છે. શરીરમાં ભિન્ન ભિન્ન પ્રકારની વ્યાધિ હોય છે, એની સાથે તુલના કરે છે માનસિક વ્યાધિ, જીતે આપણને વ્યાધનો કઈ ખ્યાલ આવે. પેલા કહે છે કામ બાદ કફ લોભ અપારા ક્રોધ પિત્ત ની તો છાતી જાણ. અત્યારે એલોપેથી તો હશે નહીં જમાનામાં, માટે આયુર્વેદ હતું, નિસર્ગોપચાર પણ નતો, હોમિયોપેથી પણ નતું, એલોપેથી માત્ર આયુર્વેદ જ હતું. એટલે આયુર્વેદનું જે મોડલ છે એ પ્રમાણે કહે છે કે ભાઈ કફ પિત્ત વાત કામ બાત, આ કામ ક્રોધ અને લોભ છે એને વાત કફ અને પિત્ત સાથે સરખાવે છે. કામ બાત તો દેહની અંદર આ ત્રણ દોષ છે, કફ વાત પિત્ત. અને જો એમાં એ લોકો એમાં જો બેલેન્સ હોય, ટૂંકમાં ક્યાં આગળ જો સમતા હોય તો શરીર સ્વસ્થ છે. એ વિષમ બને એટલે શરીરમાં અસ્વસ્થ છે વ્યાધિ. એકાદ પણ એમાં જે દોષ છે વિષમ બને તો વ્યાધિ લાવે. તો આ ત્રણ દોષ છે જે કફવાત પિત્ત એની તુલના કરતા કહે છે કે કામ બાત, આ કામ છે પેલો વાત છે, કફ છે લોભ કેવો છે એ કફ સમાન છે. એટલે આ સ્થૂળ દેહમાં જે કફવાત પિત્ત છે એમ સૂક્ષ્મ દેહની અંદર કફ એટલે કે લોભ, વાત એટલે કે કામ અને પિત્ત એટલે ક્રોધ, એ તે સરખાવામાં આવ્યા. એમાં આ બધા એમ કે છે કે ભાઈ આ વાયુ છે ને એનો બધા નેતા છે, વાત એ નેતા છે, એ લઈ જનારો છે. કારણ કે આ કફ અને પિત્ત ને જ્યાં લઈ જાય વાયુ ત્યાં પછી એની અસર કરે. એટલે પિત્ત બધે અસર કરે અને કફ બધે જ્યાં વાયુ ને લઈ જાય ત્યાં. એટલે કામ નેતા છે, એ ક્રોધ ને લોભ ને લઈ જનારો છે, ઉત્પન્ન કરનારો, ત્યાં ભાઈ વર્ષા થાય. એટલે કામ એ નેતા છે માટે અને વાયુ સાથે સરખાવ્યો, અને ક્રોધ તો જ્વલન કરનાર છે માળાને પિત્ત સાથે સરખાવ્યું, અને પછી કફ એનો કોઈ પાર જ નથી હોતો. કફ સાહેબ લોભ સાહેબ સરખા અપારા, એટલે કફ લોભ અપારા, એ કફનો પાર નથી હોતો માટે એને લોભ જે અપાર છે સરખાવ્યો. પ્રીતિ કરી જો તીન ભાઈ, આમાં એક એક ભાઈ છે ને એ પણ જો આપણને જો વિફર્યો એક પણ તો મારે મુશ્કેલી કરનાર છે. એક કમ વાત પિત્ત એક પણ વિફર્યો એટલે કે જો વિષમ બન્યો તો મહાન મુશ્કેલી કરનાર છે. પણ પ્રીતિ કરે જો તીનું ભાઈ, આ ત્રણેય એકબીજાને પ્રીતિ કરે, આ ત્રણ ત્રણ વિષમ બને કે ત્રણ ત્રણ વિફરે, ઉપજે સંન્યપાત દુઃખદાયી, તો જરૂર સંન્યપાત થાય માણસ મોતને વશ થઈ જાય, શંકા જ નથી, તો માણસ સંન્યપાત દ્વારા મોતને વશ થઈ જાય. વિષય મનોરથ દુર્ગમનાના તે સરસૂલ નામ કો જાના. વિષય મનોરથ દુર્ગમનાના, આ વિષયના મનોરથ છે ને એ અનેક પ્રકારના દુર્ગમ, અનેક પ્રકારના દુર્ગમો છે. તે સરસૂલ દુર્ગમ શૂલ, અનેક પ્રકારના ભેદી ન શકાય એ પ્રકારના શું ઉત્પન્ન કરનાર છે વિષયના મનોરથ. વિષય પણ અનેક છે, આમ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તો ખરા જ, દરેકમાં પણ અનેક હોય. આ વિષય પણ અનેક છે, આ તો માત્ર ઇન્દ્રિયના વિષયની વાત કરી,
પણ આપણે જોડે અહંકાર વિશેની વાત કરીએ તો ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા પણ આવી જાય. બુદ્ધિના વિષય ગણો લાગે, વિષયો તો અનેક છે બધા, અને એમના વિશે મનોરથ કરવામાં આવે. અર્થાત મન માત્ર વિષય ધ્યાય તો વિષયાન પુંસ, આ વિષયનું ધ્યાન કરવામાં આવે, મનોરથ કરવામાં આવે તો અનેક પ્રકારના શું ઉત્પન્ન કરનાર છે એ શું શું નામ દેવા કે નામ કો જાણ, એ નામે પણ કોણ જાણે છે એટલા બધા શું ઉત્પન્ન કરનાર છે, પીડા ઉત્પન્ન કરનાર છે. આ તો જયારે મનો એટલે કામથી જન્માવેલા શું, ક્રોધ વળી પાછા શું જન્માવે, લોભ પાછા શું જન્માવે, આ દરેક દરેક કામ ક્રોધ લોભ છે એ બધા અનેક પ્રકારના શું જન્માવતા હોય છે, જેને માનસ રોગ કહેવામાં આવે છે. ટૂંકમાં કામ ક્રોધ લોભ છે બધા રોગનું મૂળ છે, એમાં બધા રોગનું મૂળ કામ જ છે. અને આત્મપણ કામ એટલે માત્ર સ્ત્રી માટેની ઈચ્છા જ નહીં, કામ એટલે ઈચ્છા માત્ર કામ કહેવાય. અને કામ આઘાત કરવા માટે ક્રોધમાં પરિણમે છે, એ કામને ધારે પૂર્તિ લોભમાં પરિણમે. એટલે કામ તો રહેવાનું એક અથવા બીજા રૂપમાં જવાનું નહીં, કામના જન્મે એટલે જતી રહે, કામના પૂરી થઈ જતી રહી, પણ બીજું છોડીને જાય. પૂરી થાય તો વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા એટલે લોભ છોડીને જાય, પૂરી ના થાય તો ક્રોધ છોડીને જાય. એટલે કામની અસર તો રહેવાની, એ જ બધા અનેક પ્રકારના વ્યાધિ ઉત્પન્ન કરતા હોય છે. પછી હવે જાત જાતના રોગની વાત કરે છે. મમતા દાદુ કંડુ ઈર્ષાઈ, આ મમતા દાદર છે, દાદર પેલા દાદર મોહબત થતા હોય ને પેલા ગો બધા, એને દાદર કહેવાય ને, પેલા કરોળિયાને પણ કહે છે તે દાદર, દાદર ગો ગો થાય મનાય છે દાદર. કંડુ ઈર્ષાઈ, અને આ ઈર્ષા જે છે દાદર એટલે દાદર કે દરાજ ની ઈર્ષા ખુજલી, કંડુ એટલે ખુજલી, આ ઈર્ષા ખુજલી જેવી છે. ખુજલી આવે ત્યારે બહુ સારી લાગે, મીઠી લાગે, પછી બહુ બળતરા કરનારી હોય. ઈર્ષા થાય ત્યારે સારી લાગે, એ મહાન બળતરા કરનારી હોય. દાદર પણ એવી જ છે, દાદરમાં ખણા જ આવે છે, એ મમતા જેવી છે. આ મમતા શરૂઆતમાં એટલે આપણા જે નજીકના બધા મમતા હોય ને એ શરૂઆત બહુ આપણને આમ જરા સુખ આપનારી છે. ખણજ આવે ને ખણી એટલે બહુ સારું લાગે. યત્ત દગ્રે એટલે પછી વિશેષ, યત્ત દગ્રે અમૃતોપમ પરિણામે વિષમી હોય, એ ખણા પછી જે હાલત થાય એ બહુ બળતરા કરનારો છે. તો આ બધા દાદુ અને કંડુ ટૂંકમાં આ મમતા અને ઈર્ષ્યા. હર્ષ વિષાદ ગ્રહ બહુતાઈ, હર્ષ શોક છે ને એની પેલા ગ્રહ કહેવામાં આવ્યા. ટૂંકમાં આ તાયુર્વેદમાં બધા ગ્રહ કહેનાર છે, ગ્રહ દેવગ્રહ, ગ્રહ અસુર, ગંધર્વ, યક્ષ, પિશાચ, રાક્ષસ, આ બધા ગ્રહો આયુર્વેદમાં કહેલા છે પાછા. એટલે આયુર્વેદ બધાને બહુ સરસ રીતે એનો સમન્વય કરે છે. આયુર્વેદમાં છે એમાં આ બધા વૈશેષિકનો સમન્વય છે, સાંખ્યનો સમન્વય છે, પછી પછી જ્યોતિષનો સમન્વય છે, બધાનો સમન્વય છે. જેમ જ્યોતિષશાસ્ત્ર ગ્રંથ આયુર્વેદમાં ગ્રહ હોય છે બધા, અને તો ગ્રહો શું ઉન્માદ ઉત્પન્ન કરનાર, ટૂંકમાં ગ્રહો શું કરે, ઉન્માદ ઉત્પન્ન કરે. તો હર્ષ અને શોકને ગ્રહ કરે, બંને ઉન્માદ ઉત્પન્ન કરે. હર્ષ આવે ત્યારે માણસ ઉન્માદમાં આવી જાય, અને શોક આવે ત્યારે ઉન્માદમાં જતો આ રીતે. તો આ હર્ષ અને વિષાદને ઉન્માદ ઉત્પન્ન કરનારા ગ્રહો કહેવામાં આવે. પર સુખ દેહી જર નિસોઈ છરની, આ બીજાના સુખને જોઈને જે જ્વલન થાય છે એને ક્ષય રોગ કહેવામાં આવ્યો. માણસ ક્ષીણ થતો જાય, અંદર બળતરા થયા કરે, બીજાનું સુખ જોઈએ અને અંદર બળતરા થાય. બીજાનું સુખ દુનિયામાં સુખ તો હોવાનું, ક્યાંક તો હોવાનું જ છે. તો તેથી જો બીજાનું સુખ જોઈને બળતરા થતી હોય આખી જિંદગી બળતરા થયા જ કરવાની. આપણા કદાચ સુખી કોઈ તો નીકળવાનો છે, આપણા કદાચ ચઢિયાતો કોઈ નીકળવાનો છે. બીજો ચઢિયાતો હોય, બીજો સુખી હોય, બીજો આગળ વધેલો હોય કે વધતો હોય, માળીઓ જ્વલન થતી હોય તો આખી જિંદગી જ્વલન થયા જ કરવાની. જેમ પેલો ક્ષયમાં માણસ ક્ષીણ થતો જાય ને તેવી રીતે આ માણસ ક્ષીણ થતો જાય. અને આ ક્ષય કયા પ્રકારનો છે, આંતરિક ક્ષય છે. આપણી આંતરિક સંપત્તિનો ક્ષય છે, સદગુણોનો ક્ષય થયા કરવાનો, અને આપણી શક્તિઓનો ક્ષય થવાનો, માનસિક બધી આપણી શક્તિઓનો ક્ષય થયા કરવાનો. કુષ્ઠ દુષ્ટતા મન કુટિલાય,
આ મનની દુષ્ટ કુટીરાય છે કે જે કુષ્ઠરોગ સમાન છે. આ કુષ્ઠરોગ એ જમાનામાં તો અત્યારે તો એવું કહેવાય છે કે બધો કુષ્ઠરોગ અમે ચેપી નહીં, પણ કુષ્ઠરોગને ચેપી જ માનવામાં આવે. કુષ્ઠરોગ થાય માણસની હાલત બહુ ખરાબ થઈ જાય. એક તો ગમે તેવો સુંદર માણસ હોય એકદમ કદરૂપો થઈ જાય, કારણ કે આ નાક હોઠ આ બધા જે શરીરના જે અંગ આ છે ને બધા, હા બધા ટેરવાઓ, આ બધા ટેરો ખવા માંડે. કારણ કે આ એક કુષ્ઠરોગમાં એવું છે તો ખરેખર તો પેલો નર્વસ નો રોગ છે, ન્યુરોલોજીકલ છે. એટલે તમને એની સેન્સેશન છે ત્યારે બધી એમ કરતા કરતા આ બધી વસ્તુઓને લોહી ના પહોંચે ને બધા ધીમે સડતા જાય અને પડતા જાય. પગના અંગૂઠાઓ ને આ બધું ધીમે પછી એનો કોઈ ઉપાય ને, દુર્ગંધ આવવા માંડે, એ લોકો નજીક ના જાય, બધા તિરસ્કાર ના કર્યું અડકે નહીં, કારણ કે બધાને ભય છે કે આપણા પાસે ચેપી લાગી જશે, કુટિલ આવી જશે ને આ કુટિલ માંથી બધા દૂર રહે. કુટિલતાને કારણે માણસનું બધું સૌંદર્ય છે ને માનસિક સૌંદર્ય બધું નષ્ટ થઈ જાય અને ખરેખર માણસ કદરૂ બની જાય. અંદર આંતરિક સૌંદર્યની વાત કરીએ છીએ, કુટિલ કુટિલ અને લોકોને જેમ ખબર પડે કે આ માણસ કપટી છે કુટિલ છે અને પાસે જાય જ નહીં, નજીક જ ના જાય. કારણ કે કુટિલતાની દુર્ગંધ આવે એટલે કોઈ નજીક ના જાય અને આપણને ક્યાંક પછી અડકી જશે, આપણે બની જશે એવા એટલે એને કોઈ એની સ્પર્શ તો ના જ કરે. આ રીતે આ કુટિલાઈને કુષ્ઠ રોગ સાથે સરખામણ આવી. અહંકાર થી દુઃખ દમરવા, દમરવા એટલે ગાંઠ કઈક થતી હોય છે બધી. અહંકાર જે છે ને અહંકાર એટલે ઘમંડ, કઈક ભગવાને પોતાને કશુંક આપ્યું એને કારણે એની એનો યશ પોતે લેવો અને ઘમંડ કરવો, પોતાના જ બળગા બીજા પર ફૂંક્યા કરવા, બીજા પાસે માન માગવું, બીજા પર પ્રભાવ પડવાનો પ્રયત્ન કરવો, બીજું નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરવો, આ બધો અહંકાર છે, ઘમંડ. આથી દુઃખદ ડમરું આમ તો આ કઈક પેલી ગાંઠો થતી હોય, હવે એ તો કેન્સર હશે જમાનો આપણને ખબર નથી, જેમાંથી પછી પેલું બધું પરું નીકળતું હોય અને આ પ્રકારની એને એ લોકો ડમરવા રોગ કહેશું. અહંકાર આપણે કેન્સર જેવું છે, એ ગાંઠ થાય એમાંથી પછી પેલું બધું નીકળ્યા કરતું હોય દુર્ગંધ. આ રીતે અહંકાર પણ આવી ગાંઠ છે. દંભ કપટ મદ માન નહરુવા, આ નહરુવા એટલે નસોનો કે રોગ છે, સ્નાયુનો રોગ છે. આ દંભ કહો, કપટ કહો, મદ કહો, માન કહો, એ આ પ્રકારે કોઈ નસોનો રોગ છે. એમાંથી અનેક બધા કીડાઓ કે નીકળતા હોય છે, એવું કહે છે. આ રોગ એટલા જાત જાતના રોગ છે બધા કુટુંબમાં, એવું થાય ગણું એમાં કીડા નીકળે શરીરની અંદરથી, એ જાતના રોગ છે. તો દંભ કપડ મદવાન તૃષ્ણા ઉદર વૃદ્ધ અતિ ભારે, તૃષ્ણા પેલો પેલો શું કહેવાય છે, પેટ હાથ પર ગાગડે ને પેટ ગાગડે એને શું કહે છે, જલોદર. હા આ તૃષ્ણા, તૃષ્ણા એવું છે કે માણસ ઉદર મોટું થાય ને પછી શક્તિ તો જતી જ નહીં ધીમે ધીમે. આ તૃષ્ણા એટલે તીવ્ર ઈચ્છા, એ પણ માણસને શક્તિઓ ક્ષીણ કરી નાખે, વજન વધારે કરે. ઉદર વૃદ્ધિ ભારે ત્રીવ ઈષણા તરુણ તિજારે, આ ત્રણ પ્રકારની ઈષણાઓ છે, પુત્ર ઈષણા, વિત્ત ઈષણા, લોકેષણા. એ પછી તરુણ તિજારે એટલે એકાંત, તિજારે એટલે એકાંતરીઓ, તો આપણે મેલેરિયા છે ટૂંકમાં આવી જાતનો. એટલે આ ઈષણા ત્રય છે એ રોજ આવનારો તાવ છે, એવું છે. એકાંતરી તો દર બીજા દિવસે આવ્યા જ કરે, એનો એ જવાનો ઉપાય નહીં હોય તો આપણે સ્વામીજી કે ઋષિકેશ માં ને જૂના પેલા સાધુઓ રોજ ભિક્ષા વગેરે હોય ને, એમને ખબર છે કે 4 વાગે તાવ આવવાનો છે, બપોરે આરામથી જમી લે પછી આમ બરોબર તૈયાર જ રાખે, ગોદરું તૈયાર રાખે, 4 વાગે આમને સુઈ જાય, ખબર છે કે તાવ આવવાનો છે. બીજી વાર તાવ જતો હોય પછી પાછું જે કારણ કરે આવી રીતે પણ આવે. જુગવિધિ જ્વર મત્સર અવિવેકા, આ મત્સર અવિવેક છે, એ બે પ્રકારનો જ્વર છે. કહ લગી કહું કુરોગ અનેકા, હે ગરુડજી ક્યાં સુધી આ મનના કુરોગ અનેક બધા છે, ક્યાં સુધી વર્ણન કરો. 121 દોહામાં કહે છે, એક વ્યાધિ બસ નરમ રહી, એ અસાધિ બહુ વ્યાધિ, એ
પી રહી સંતત જીવ કહું પી સો કિ મિલ હે સમાધિ સો એક વ્યાધિ બસ સંદર્ભમાં રહી અમે એકે પણ વ્યાધિ થાય તો માણસ નું મૃત્યુ કરે મોત લાવે એ અસાધ્ય બહુ વ્યાધિ ત્યારે ઘણી બધી વ્યાધિ હોય તો અસાધ્ય છે અસાધ્ય વ્યાધિઓ અનેક છે અને તેથી એ માણસે કેટલું મહાભયંકર દુઃખ આપે પી રહી સંત જીવ કહું જેટલા જીવ છે બધા રોગો છે જ તો કાક ભૂષણજી કહે છે જીવ માત્ર ને આ બધા રોગો છે જ આ બધા રોગો બધા જીવને સતત પીડા કરી જ રહ્યા છે શું કેમી રહે સમાધિ તો બીજા સમાધિ મનની શાંતિ મળે જ કેમ આ માનસિક રોગો સતત સંતાપ જન્મ્યા કરતા હોય એ મનને એને સમાધાન મળે જ નહીં મનની શાંતિ મળે કે માનસિક સ્વાસ્થ્ય ના મળે પછી આગળ દોહામાં કહે છે નેમ ધર્મ આચાર તપ નેમ ધર્મ આ જ્ઞાન જ્ઞ જપ દાન જ્ઞાન જ્ઞ જપ ભેષજ પુનિ કોટિન નહીં ભેષજ રોગ જાહિ હરિ જાન રોગ નેમ નિયમ ધર્મ આચાર તપ જ્ઞાન યજ્ઞ જપ દાન આ બધા આ માનસિક રોગની દવાઓ છે ભેષજ બધી દવાઓ છે એટલે જીવનમાં હોવું જ જોઈએ યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞ હોવા જોઈએ એટલે કે ઈશ્વરની સેવા પૂજા હોવી જોઈએ દાન હોવું જોઈએ એટલે કે સમાજની કંઈક સેવા હોવી જોઈએ તપશ્ચર્યા એટલે વ્યક્તિગત સ્તર પર તપશ્ચર્યા હોવી જોઈએ વ્યક્તિગત સરળમાં સરળ જીવન હોવું જોઈએ આવું તો હોવું જોઈએ નિયમ હોવા જોઈએ કંઈક શૌચ સંતોષ તપ વગેરે નિયમ હોવા જોઈએ જેનું ધર્મનું આચરણ હોવું જોઈએ મૂલ્યોનું પાલન જોઈએ સદાચાર હોવો જોઈએ આચાર એટલે કે ટૂંકમાં જે દેશમાં જે કાળમાં જે સમાજમાં રહેતા હોય એને અનુરૂપ આચાર જેવો તપશ્ચર્યા હોવી જોઈએ જ્ઞાનની સાધના હોવી જોઈએ યજ્ઞ હોવા જોઈએ જપ થવો જોઈએ દાન થવું જોઈએ આ બધું થવું જોઈએ આ બધા આ માણસ રોગો માટેના ઔષધ છે એમાં ના નથી ભેષજ પુનિ કોટિન નહીં ટૂંકમાં કોટિન નહીં રોગ જાય હરિજાન પણ નહીં આમ જાય છે પછી હરિજાન એ હરિના વાહન એ ગરુડજી આ બધા આવા કરોડો ઔષધો છે અને તોય પણ આ બધા વ્યાધિઓ પૂરેપૂરા જતા નથી એટલે પ્રતિપક્ષ ભાવના કહો ને બધી વસ્તુ તમે કરો પછી તમે કાઉન્સેલિંગ બહુ ખરાબ સ્થિતિ હોય તો કાઉન્સેલિંગ અને વેદાંતને આપણે જો પદ્ધતિ અપનાવી શકતા હોઈએ તો બરોબર છે આ બધાથી એટલે ટૂંકમાં પ્રતિપક્ષ ભાવના વગેરેથી જરૂર એ બધાના ઔષધિ છે પણ છતાં આ રોગ નિર્મૂળ થતા નથી એટલે આગળ કહે છે એહી વિધિ સકલ જીવ જગ રોગી એહી વિધિ સકલ જીવ જગ શોક હર્ષ ભય પ્રીતિ વિયોગી માનસ રોગ કછુક મેં ગાય માનસ અહીં સબ કે લખી બિરલ નિ પાય જાને તે છી જહિ કછુ પાપે નાસન પાવહી જન પર તાપી ના વિષય કુપત્ય પાય અંકુરે વિષય મુ
मुनि हृदय का नर बापू रे मणि राम कृपा ना सहि सब रोगा राम जो ए भांति बने संजोगा जाओ सद्गुरु वैद वचन विश्वासा सद संयम यहन विषय कै आसा रघुपति भगति सजीवनि मोरी अनुपान श्रद्धा अतिरूरी एही विधि भले ही रोग एही विधि भले ही रोग न साही एही विधि भले ही रोग न साही नाही तजतन कोटि नहीं जाही ना બધાનું વર્ણન કરવાનું પ્રયોજન હવે આવે છે. એવી વિધિ સકલ જીવ જગ રોગી, આ સંસારમાં બધા જીવ વિચાર રોગી છે, અર્થાત માન રોગ તો સર્વત્ર વ્યાપ્ત છે. શોક હર્ષ ભય પ્રીત વિયોગી, શોક થવાનો જ, હર્ષ ભય પ્રીતિ વિયોગ, કોઈ ઇષ્ટ વિષય છે પ્રિય વસ્તુ છે નો વિયોગ થાય ત્યારે શોક જન્મવાનો, એ ઇષ્ટ વિષયનો સંયોગ તો હર્ષ જન્મવાનો. એટલે માણસ તમે જુઓ જાહેર તો માણસ ખબર ના હોય, પડે વિડીયો નો તો ખબર પડે એના મૂળ કેવા બદલાયા કરતા હોય છે. કશીક વસ્તુ ના થઈ આપણી ધારે કે પછી ન તો અથવા વસ્તુ જતી રહી. શોક એટલે જે વસ્તુ પ્રિય છે એની સાથે વિયોગ થાય ત્યારે શોક જન્મતો હોય છે. શોક પડી ગયો, હર્ષ પ્રિય વસ્તુનો સંયોગ થાય, હર્ષનો ઉછાળો આવી જાય. ભય જયારે કોઈક રીતે કઈ જે વસ્તુમાં આપણે આસક્તિ છે એ આસક્તિ જયારે એની સાથે છૂટા પડવાની સંભાવના આવે જયારે થાય ત્યારે તો શોક જન્મે, પણ એ સંભાવનાથી ભય જન્મે. આસક્તિ ભય જન્માવે છે સંભાવનાથી, અને એ જયારે ખરેખર વિયોગ થાય ત્યારે શોક જન્માવે. આમ આપણને જે પ્રિય છે એનાથી આપણે જો વંચિત રહી જઈશું, જો પ્રાપ્ત નહીં થાય, જો જતું રહેશે તો શું? જે વસ્તુ મને ગમે છે એ જતી રહેશે તો શું? જે નથી ગમતો આવશે તો શું? આ રાગ અને દ્વેષ બંને ભય જન્માવે. પ્રીતિ આસક્તિ, જે વસ્તુ અનુકૂળ હોય એના પ્રત્યે આસક્તિ, વિયોગી અને વળી પાછો યોગ સંયોગ અને વિયોગ, શોક હર્ષ ભય પ્રીતિ વિયોગી, આ રીતે માણસોના મનની અંદર સતત આ પ્રકારના પ્રત્યાગો જન્મ્યા જ કરતા હોય છે. આ બધા પ્રત્યાઘાતો બતાવે છે કે અંદર રોગ છે. અંતેથી જગતની અંદર આ બધા જીવો જે છે એ બિચારા બધા રોગી છે. માનસ રોગ કછુક મેં ગાય, એ ગરુડ જેવો કેટલાક માનસ રોગ છે એનું ગાન મેં કર્યું. અનંત છે, અસંખ્ય છે, હરી સબકે છે બધામાં, લખી વિરલ લઈ પાય, પણ એ છે એવું જાણનાર બહુ વિરલ લોકો હોય છે. ટૂંકમાં પોતાને માનસ રોગ છે, આ વસ્તુ પોતાનામાં છે, ઈર્ષ્યા પોતાનામાં છે, ભય પોતાનામાં છે, રાગ દ્વેષ પોતાનામાં છે, આ બધું પોતાનામાં છે એ જાણનારા બહુ વિરલ લોકો હોય છે. મોટાભાગના લોકો પોતાના તરફ નજર કરતા હોતા નથી, આ હંમેશા દુનિયા તરફ નજર કરનારા હોય છે. પોતાની મુશ્કેલી મળે સામાન્ય રીતે આપણે દુનિયાને જવાબદાર ગણતા હોઈએ છીએ, તે તો હશે જ. છતાં જયારે જયારે દુઃખ પડે ત્યારે દુનિયા તો જવાબદાર હશે, પરંતુ આપણો બાકી ફાળો હોય જ. આપણો ફાળો કઈ રીતે હોય છે? આમાં એક અથવા બીજા રોગના રૂપે
આપણું ફળવામાં હોય જ છે. કઈ ઈર્ષ્યા હશે, કઈ રાગ હશે, દ્વેષ હશે, કામ ક્રોધ લોભ કશું હશે, અને તેને કારણે જગતમાં જે બને છે કે નથી બનતું એ આપણને દુઃખ આપવા સમર્થ બને છે આ આંતરિક રોગોને કારણે. એટલે માણસો પોતાની જાતના અકબંધ રાખે છે અને બહારની વસ્તુ બદલ્યા કરે છે એમ માનીને કે ચાલો એને કારણે મારું દુઃખ દૂર થશે, પણ થતું નથી. હરી સબકે છે બધામાં, લખી બિરલ લઈ પાય, પરંતુ કોઈ વિરલ લોકો હોય છે જ માસ્ટર ખરેખર લખે એટલે કે જાણે છે કે આ પ્રકારનો રોગ છે. એટલે પહેલા નિદાન થયું કે મને કયો રોગ પીડા આપી રહ્યો છે, બહુ મોટી વસ્તુ છે. મારા મનમાં જે પીડા થાય છે એમાં મારું અંદર શું ફળ છે, ફલાણા જે દુનિયા તો છે તે છે એની ના નથી, એને સુધારો તો સુધારો એની પણ ના નથી, બદલાય તો બદલો, જતા રહો જતા રહો, આવો તો આવો. એટલે અંતર ઉત્પન્ન થાય એમ કરો કે ભેગું થાય એમ જે થાય કરો, પણ એ માત્ર એ દૂર કરવાનું નથી. ટૂંકમાં બહારમાં સંજોગોમાં ગમે તે પરિવર્તન કરીએ તો પણ દુઃખ દૂર નથી થવાનું જ્યાં સુધી અંદરની વસ્તુની ચિકિત્સા નહીં થાય. એ ચિકિત્સા થશે તો બહારની વસ્તુ મહત્વની રહેશે પણ નહીં. અમુક અગોળો સગોળો હોય છે બરાબર, પણ સામાન્ય રીતે બહારની દુનિયા એટલી મહત્વની રહેતી નથી જો અંદર વ્યવસ્થિત હોય તો. પણ કમનસીબે માણસ અંદર જોતો નથી અને બહાર જ હંમેશા કોઈનું કોઈ પ્રકારનું પરિવર્તન કરવા એ વિચારો સતત પ્રયત્નશીલ હોય છે. જાણે તે છી જહી કશું પાપી, બહુ પાપી લોકો છે, નાશન જન પરતાપી, આ બધા માણસોને પ્રતાપ એટલે સંતાપ કરનારા, બધા જીવોને સંતાપ કરનારા આ પાપીઓ છે જે બધા આંતરિક રોગ કે આંતરિક શત્રુ, એને જાણીએ તો ક્ષીણ છી જહી. એટલે અર્જુને પૂછ્યું ને અથવા કેને પ્રયોગ તો એમ પાપમ ચરતી પુરુષ, એ કોણ આંતરિક શત્રુ છે? એટલે ભગવાને શત્રુને દેખાડ્યો, વિદ્યે વૈરણમ, આ કામ જે ક્રોધ છે એ જ વાસ્તવમાં તારો એક નંબરનો શત્રુ છે. કારણ કે અર્જુન તો યોદ્ધો છે ને, શત્રુને જાણે પછી આક્રમણ કરે, આ શત્રુ ક્યાં રહેશે? મહારાજ ઇન્દ્રિયાણિ મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન મુચ્યતે, ઇન્દ્રિયમાં મનમાં બુદ્ધિમાન અડ્ડાઓ રહેલા છે. આ પ્રકારે શત્રુને જાણવો, શત્રુ ક્યાં રહેલો છે, એની શું શક્તિ છે, અને એ રીતે કરવું જાણવું એ પણ શત્રુને ક્ષીણ કરવા બરાબર, જાણવાથી ક્ષીણ થાય અથવા જાણીને ઉપાય કરવાથી પણ ક્ષીણ થાય. નાશ અને પાવય, પણ આ પાપી લોકો જે છે એ ક્યારે નાશ પામતા નથી. ભલે ભલા વચ્ચે એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમેરિકા એ લોસ્ટ વોર અગેન્સ્ટ ડ્રગ્સ. આ ડ્રગ્સ એટલે આ બધી પેલા શું કહેવાય ને, આપણા આ બધા આ બધા નશીલા આ બધા દ્રવ્યો જે કઈ માદક દ્રવ્યો હોય કે જે હોય તે બધા, એ બધી એ વસ્તુ એવી ફેલાઈ ગઈ છે અમેરિકાની અંદર, આજુબાજુના પેલા સાઉથ અમેરિકાના પેલા કોલંબિયા ને ફલાંડી આ જ બધું ઉત્પન્ન કરે, એમાં એમને અબજો રૂપિયા પ્રાપ્ત થાય, એ પછી અહીંયા એની બધી નિકાસ થાય, બોર્ડરમાંથી આવી જાય, ચારે બાજુ ફેલાવો થાય, અને ચિંતાના સ્કૂલો બધી જગ્યાએ ફેલાઈ જાય. કેટલો પ્રયત્ન કરે પણ ખાઈ શકાય ને, આ વસ્તુ તો એવી ફેલાઈ ગયેલી છે ને, એ જ પ્રસરી ગયો હિન્દુસ્તાનમાં, પ્રસરી ગયો. હવે ગમે તે કરો ને એવા ફેલાઈ ગયા છે કે તમે એને એને કાબુ ના લઈ શકો, એવા થઈ ગયા રોગો ના. એટલે આ દુષ્ટ લોકોનો નાશ થતો નથી હોતો, આ બધા રોગ પણ એવા છે. એમાં પાછું વિષય કુપથ્ય પાય અંદર હોય છે ખરા, દેખાય નહીં ઘણી વાર, પણ સંજોગ ઉભા થાય એટલે પાછું નીકળે, માટે ખબર કે અંદર છે તો ખરું. બાપુ વિષય કુપથ્ય પાય અંકુર, એ કુપથ્ય આ વિષય છે ને એ કુપથ્ય છે. આ રોગ અંદર હોય ને, રોગની સંભાવના અંદર હોય પણ એની પીડા ન થતી હોય જો બધું બરોબર ચાલતું હોય તો. અંદર હોય એસિડિટી વાયુ તો હોય ખરું, પણ વ્યવસ્થિત તમે કરો તો ચાલે. પણ એકાદ વાર જો પેલું તળેલું ખાધું કે એકાદ વાર કઈક સાંભાર ખાધો એ કે કર્યું, પછી જે જે તમારો એસિડિટી ને જે વાયુ ને બધું વિષય કુપથ્ય પાય અંકુરે, જેમ શરીરના રોગ પણ અંદર રહેલા હોય છે, ક્યારે જતા નથી હોતા, એમ માનું માણસ સ્વસ્થ હોય તો બને જ નહીં, રોગ અંદર હોય જ છે કોઈ ને કોઈ રીતે, માત્ર રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એ વસ્તુનો અંક બહાર નીકળ્યા. તેમાં વિષય કુપથ્ય તો જે આપણને રુચિકર ના હોય, અનેક પ્રતિકૂળ જો વિષયનું સેવન કરવામાં આવે એ હંમેશા આકર્ષક હોય છે. પાછા આ પ્રતિકૂળ વસ્તુ આકર્ષક બહુ હોય છે. સ્વામીજી વોટ યુ લાઈક ઇઝ નો ગુડ ફોર યુ,
એટલે પિઝા ગમે છે તો નહીં ખાવાનું, જે ગમે એ નહીં ખાવાનું, કારણ કે એ વસ્તુ આપણે સારી હોતી જ નથી. આ પ્રતિકૂળ વસ્તુ આકર્ષક બહુ હોય છે. એટલે કહે છે કે વિષય કુપથ્ય પાય અંકુરે, તો જેવી રીતે શરીરના રોગ પણ એ કુપથ્યને પ્રાપ્ત કરનાર જેવી તો ફૂટી નીકળે તેવી રીતે આ માનસ રોગ પણ કુપથ્ય વિષયરૂપી કુપથ્ય, ઇન્દ્રિયોના વિષયો કહો અહંકારના વિષયો કહો, એ વિષયો પ્રાપ્ત કરીને અંદર રહેલું બધું બહુ બરાબર જણાતું એ ક્યારે ફૂટી નીકળતા. મુનિનું હૃદય, અરે આ મુનિના હૃદયમાં આવું થાય છે. ઋષિ મુનિઓ જે આટલા આટલા સિદ્ધ પુરુષો છે એમને પણ આવું થતું હોય છે કે કુપથ્યનું સેવન કરવામાં આવે, અર્થાત વિષયરૂપી કુપથ્યનું સેવન કરવામાં આવે તો ભલભલા લોકોમાં રહેલા અંકુર પછી ધીમે ધીમે વધે. કા નર બાપુરા, બિચારો નર બાપડા નરની વાત જ શું કરવી, સામાન્ય માણસ વાત જ શું કરવી. આ ઋષિ મુનિ હૃદયમાં થઈ જતો હોય તો, અને તેથી આ રોગ માટે બેદરકાર ન રહેવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ. પણ એનો ઉપાય શું છેવટે છે, રામ કૃપાના સહી સબ રોગા. બસ આ રોગની વાત કરવાનું કારણ આ છે, રામ કૃપાના સહી સબરોગ. હવે રોગની જ વાત કર્યા કરીએ અને પછી એ તો મજા નહીં આવે. એટલે કે રામ કૃપાના સહી સબરોગ, રામ કૃપા છે ને એ બધા રોગનો નાશ કરે. જો એ ભાંત બને સંયોગ, જે પ્રકારનો સંયોગ પ્રાપ્ત થાય કે આપણે રામ કૃપા પ્રાપ્ત થાય ત્યારે સદગુરુ વૈદ વચન વિશ્વાસા. એ કહે છે કૃપા તો સર્વત્ર વિદ્યમાન છે, જેમ સૂર્યનારાયણનો પ્રકાશ તો સર્વત્ર ફેલાયેલો જ છે, તો પ્રકાશથી પેલો રૂ બળે નહીં. એ સૂર્યનારાયણનો પ્રકાશ અને પેલો શું કહેવાય, સૂર્યકાંત મણિ, આ બેનો સંયોગ જયારે થાય ને ત્યારે રૂને બાળી દે. તેવી રીતે રામની કૃપા તો સૂર્યના પ્રકાશની જેમ ચારે બાજુ છે જ, ફેલાયેલી છે, પણ ગુરુરૂપી સૂર્યકાંત મણિ જો પ્રાપ્ત થાય તો બેનો સંયોગ છે એ અબાધા રોગોને બાળી નાખે. નહીં તો રોગ નરી કૃપાથી ના આવે, કૃપા તો છે ને ભગવાન, કૃપા તો બધા પર કરતા હોય ને, એ કૃપા આપણને વિશેષ દયા પ્રાપ્ત થવી જોઈએ. એટલે અહીં કહેવામાં આવ્યું કે ભાઈ કોઈ એવા આપણને મળી જાય ગુરુ જે આપણને રામની કૃપા પ્રાપ્ત કરાવી આપે. સદગુરુ વૈદ વચન, અમે સદગુરુ વૈદ છે એના વચનો વિશ્વાસ હોય, સંયમ પણ રામની કૃપા પણ હોય, સદગુરુ પણ હોય, વિશ્વાસ પણ હોય તો એ પૂરતું નથી. કારણ કે આ વ્યાધિમાં તો તમે આયુર્વેદની દવા કરો એટલે વૈદ સારો હોવો જોઈએ પહેલા તો, પછી એના વચ્ચે આપણે વિશ્વાસ હોવો જોઈએ, તો હોય આપણે વિશ્વાસ હોવો જોઈએ, પછી સાથે સાથે સંયમ હોવો જોઈએ. એ મહત્વની વસ્તુ છે. આપણે આયુર્વેદની દવા કરતા હોય ત્યારે સંયમ બહુ મહત્વની વસ્તુ છે. તો એટલે કહે છે સદગુરુ વૈદ વચન વિશ્વાસા, તો સદગુરુ જે છે એના વચન પર, એ વૈદ છે એના વચન પર વિશ્વાસ હોય અને જીવનમાં સંયમ હોય. યહન વિષય કહે આશા, તો કયો સંયમ હોય, સંયમ યહ ન વિષય કહે આશા, આ વિષયની આશા ન હોય, વિષયની તૃષ્ણા ન હોય, વિષયની ઈચ્છા ન હોય, એ પ્રકારનો સંયમ જો હોય તો પછી પાછું મન વિષયમાં આસક્ત હોય તો આ બધી વસ્તુઓ કામ નથી કરતી. આ બધું ક્યારે કામ કરે, મન જયારે વિષયની આશા કે તૃષ્ણાથી મુક્ત હોય. એ સમજાયું રઘુપતિ ભગત સજીવની મૂરી. આ ભગવાન રઘુપતિની ભક્તિ કેવી છે, સંજીવની બુટ્ટી છે. બુટ્ટી તો ગમે તે રોગને દૂર કરી દે ને, આ સંજીવની બુટ્ટીઓ છે એ ભલ ભલા અસાધ્ય રોગને દૂર કરી નાખે. બધા અસાધ્ય રોગો છે, પરંતુ આ રામ ભક્તિ છે એ સંજીવની બુટ્ટી સમાન છે. અનુપાન શ્રદ્ધા અરી અતિ રૂરી, તમે જયારે ઔષધ લો ત્યારે અનુપાન જોઈએ, દૂધ સાથે લેવાનું, ઘી સાથે લેવાનું, મધ સાથે લેવાનું, પાણી સાથે લેવાનું, જેમ એવું બધું અનુપાન, એમને નહીં ચાલે ઔષધ ના ચાલે, પછી તમારે મધ લેવું પડે, ઘી લેવું પડે, દૂધ લેવું પડે, જે અનુપાન હોય એ પણ લેવું પડે. તેવી રીતે આ જડીબુટ્ટી તો ખરી ભગવાનની ભક્તિ, એ જડીબુટ્ટીનું આપણે સેવન કરીએ, પણ જોડે જોડે અનુપાન જોઈએ. કઈ છે અનુપાન શ્રદ્ધા અતિરૂરી, આ
અત્યંત સુંદર શ્રદ્ધા હોય, સાત્વિક શ્રદ્ધા હોય, એ આ રામ રામ ભક્તિરૂપી જડીબુટ્ટીના સેવન સાધન અનુપાન છે. તો ભગવાનની ભક્તિ આ શ્રદ્ધા સાત્વિક શ્રદ્ધા સહિત કરવી જોઈએ. એવી વિધિ ભલે રોગ ને સાહી ના હિત જતન કોટ નહીં જાહે. આ પ્રકારે ભલે એટલે સરળતા છે, રોગ ને સાહી આ પ્રકારે આ બધા માનસિક રોગો છે એટલે ભવરોગ આ સંસાર રોગ છે એને સરળતાથી આપણે દૂર કરી શકીએ. ના હિત જતન કોટ નહીં જાહે, એ સિવાય તમે કરોડો યત્ન કરો તો પણ આ માનસ રોગ ને સંસાર રોગ જવાના નથી. જ્યાં સુધી ભગવાનની ભક્તિરૂપી જડીબુટ્ટી સાથે સાથે સાત્વિક શ્રદ્ધારૂપી અનુપાન, પછી વિષયની આસક્તિમાંથી મુક્તિરૂપી સંયમ એટલે પથ્ય, પથ્ય પાલન કરવું પડે, ઔષધિ પણ જોઈએ, અનુપાન પણ જોઈએ, સંયમ પણ જોઈએ, એટલે પથ્યનું પાલન કરવું પડે ને. રીંગણ નહીં ખાવાનું, ફળો ના ખાઓ, ઢીકું ના ખાઓ, આ ના ખાઓ, ચાલો આટલા સમય જમી લો, આમ નહીં કરો, પાલન કરવું પડે. તો પથ્ય પાડે કહેવામાં આવ્યું કે ભાઈ વિષયના સેવન પર સંયમ એ પથ્ય, સાત્વિક શ્રદ્ધારૂપી સાત્વિક શ્રદ્ધા એ અનુપાન, અને ભગવાન રામચંદ્ર ભક્તિ એ ઔષધ, અને વૈદ્યના વચન પર વિશ્વાસ, વૈદ્ય ગુરુ એના વચન પર વિશ્વાસ શ્રદ્ધા, આટલું ભેગું થાય તો કહે છે કે એ વિધિ ભલે રોગ ને સાહી, તો આ બધા રોગ છે એ બહુ સરળતાથી દૂર થઈ જાય. નાહી તો જતન કૂટ નહીં જાહે, બાકી તો બીજા કોઈ રીતે કરોડો પ્રયત્ન કરો તો પણ નહીં તો આ રોગ જવાના નથી. પાઈને કેહી ગતિ પતિત પાવન રામ ભજ સુન સઠ મના ગણિકા અજામિલ યાદ ગીધ ગજાદિ ખલ તારે ઘન આભીર જમન કિરાત ખસ સ્વપચ વિઅતિ અઘરૂપજે કહી નામ બારક તે પાવન હોઈ રામ નમામિ કે રઘુવંશ ભૂષણ ચૈતય નર કહે સુમહિ બિરાવહિ કલિમલ મનોમર ધોઇ દિનુ શ્રમ રામ ધામ સિધાવહિ સત પંચ ચોપાહી મનોહ જાનિ જો નર ઉર ભરે દારુણ અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુ સુંદર સુજાન કૃપાન ધ્યાન અનાથ કર પર પ્રીતિજ સો એક રામ અકામ હિત નિર્વાણ પ્રદ સમ આન કો જાતિ કૃપાલવલે સક મતિ મંદ તુલસીદાસ પાય પરમ વિશ્રામ રામ સમ ન પ્રભુ નાહી કહું મોસન દીનન દીન હિત તુમ સમાન રઘુવીર વિચારી રઘુવંશ મને કરું વિષમ ભર કામી નાર પિયાર જિમે લોભી પ્રિય જિમેદાર તિમિ રઘુનાથ નિરંતર પ્રિય રાગહુ મોહી રામ શ્રિય વર રામચંદ્ર કી હન સુત હનુમાન કી જય વલ્લભ સદ સંતન કી યત પૂર્વં પ્રભુણા કૃતં સુકવિના શ્રી શંભુના દુર્ગમં
श्रीमद् राम पदाब्ज भक्ति मनीषम् प्राप्यैतु रामायणम् मत्वा तद्रघुनाथ नाम निरतम् स्वान्तस्तमः शान्तये भाषाबद्धमिदम् चकार तुलसी दासस्तथा मानसम् पुण्यम् पापहरम् सदाशिवकरम् विज्ञानभक्तिप्रदम् मायामोहमलापहम् सुविमलम् प्रेमाम्बुपूरम् शुभम् श्रीमद् रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः तिनो मानवाः ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो